રામ કથાની અંદર એક સુંદર પ્રસંગ આવે છે. ભગવાન રામ સીતાને મેળવવા જ્યારે લંકા જવા માટે સમુદ્ર પર પુલ બાંધવાનું કામ આરંભે છે ત્યારે નળ નીલ નામના એ વાનરને પથ્થરનો પુલ બનાવવા માટેની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી. નળ અને નીલ કોઈ પણ વસ્તુને પાણીમાં ફેંકે તો બધી ડૂબવાને બદલે તરતી હતી. બધા વાનરો દૂર દૂરથી પથ્થર લાવીને નળ નીલને આપે અને બે જણ પથ્થર પાણીમાં નાખે. પથ્થર પાણીમાં તરવા લાગે અને આ રીતે પુલ બંધાઈ ગયો. ભગવાન રામચંદ્ર આ બધું જોઈ રહ્યા હતા. એ વિચારવા લાગ્યા કે આ બધા વાનરો કેટલો બધો શ્રમ કરે છે, રાત દિવસ એક કરીને પણ એ પુલ બનાવવાના કાર્યમાં લાગ્યા છે, મારે પણ આ લોકોને કંઈક મદદ કરવી જોઈએ. એટલે વિશ્રાંતિના સમયે ભગવાને કોઈ ન જુએ એ રીતે એક પથ્થર ઉપાડીને પાણીમાં ફેંક્યો, ડૂબી ગયો. બીજો પથ્થર ફેંક્યો, ડૂબી ગયો. હનુમાનજી એક શિલાની પાછળ ઉભાને સંતોને જોતા હતા. પ્રભુએ ખૂબ પ્રયાસ કર્યા પણ એકે પથ્થર તર્યો નહીં. ભગવાને પાછળ જોયું અને એને હનુમાનજીને જોયા એટલે ભગવાન થોડા ક્ષુભિત થયા. હનુમાનજી હાથ જોડીને ભગવાનને કહ્યું, પ્રભુ હું ક્યારનોય આપને પાણીમાં પથ્થર નાખતા જોઈ રહ્યો હતો. ભગવાને થોડા સંકોચ સાથે હનુમાનને કહ્યું, હનુમાન મને એ નથી સમજાતું કે આવું કેમ થાય છે, મેં નાખેલો પથ્થરો તરતો નથી. હનુમાનજીએ વિનમ્રતાપૂર્વક, પ્રભુ જેને આપ છોડી દો એ કેવી રીતે તરી શકે, જે આપના હાથમાંથી જાય તે ડૂબ્યા સિવાય રહી શકે જ નહીં. જેને ભગવાન છોડી દે એને આ જગતની કોઈ તાકાત ન બચાવી શકે અને જે ભગવાનના હાથમાં હોય એને કોઈની શક્તિ નથી એ ક્યારે એને ડૂબાડી ન શકે. જય મહારાજ.